नमस्ते विद्यार्थी मित्रों, धोरण चार ऑनलाइन लेक्चर विषय गुजराती ऑनलाइन लेक्चर में तमारुं स्वागत छे। आज आपणे थोड़ीक वातचीत करवानी छे एना विषे शीखीए। कविता मानो कयो सवाल तमने सौथी वधु गम्यो? तो आवा प्रश्न आप्या छे, एमां आपणे जवाब लखवानो छे। तो आ प्रश्ननो जवाब शुं आवशे? तो विद्यार्थी मित्रों, आ प्रश्न छे कि कवितामांनो कयो सवाल तमने सौथी वधु गम्यो? तो आ प्रश्ननो जवाब शुं आवशे कि कवितामांनो पर्वतथी खेतरने જોઉં ત્યારે લાગે કે કોણ આ પથ્થરિયા રૂમાલ? કવિતામાંનો આ સવાલ મને સૌથી વધુ ગમ્યો, એવી રીતે આ પ્રશ્નનો જવાબ લખવાનો। હવે નીચે આપ્યું છે કે કલ્પના કરો, પંક્તિ લખો। તો અહીંયા ઉદાહરણ આપ્યું છે કે ભારની અસર, તો પાણીના ભારથી આ વાદળાઓ કોઈ દિવસ થાય નહીં, બફ, અને એવું કેમ? તો એ આપણે અહીંયા લખવાનું છે। એવી જ રીતે અહીંયા રમવાની અસર, તો રમતમાં છોકરા, તો એમ લખવાનું કે રમતમાં છોકરાનો દી થાય કેમ, ટૂંકો અને ટચ, એવું કેમ? તો આ રીતે આ રમવાની અસરની સામે તમારે આ બુકમાંથી જોઈ અને આવી રીતે લખવાનું રહેશે। છોલવાની અસર, તો છાલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ? છોલવાથી પેન્સિલને થાય નહીં વેદના, એવું કેમ? હવે એના પછી ત્રીજું છે ખરવાની અસર, તો ખર પાંદડા ત્યારે આ ઝાડ ઝૂરે નહીં કેમ, એવું કેમ? ત્યાર પછી છે ધુમાડાની અસર, તો ધુમાડાની અસર એમાં કોઈ નહીં અને આંખોને આ ધુમાડાથી થાય કેમ, ઘણું દર્દ। તો આવી રીતે તમારે ધુમાડાની અસર એની સામે લખવાનું રહેશે। ઊંચે ચડવાની અસર, તો ઊંચે ચડવાથી નીચેના સૌ દેખાય છે કેમ નાના, એવું કેમ, એવી રીતે લખો। એના પછી નીચે આપ્યું છે કે સાચું હોય તો ઝરમર બોલો અને ખોટું હોય તો મરઝર બોલો, અને સુધારી અને વાક્ય ફરીથી લખો। તો એમાં પહેલું છે કે પપ્પા લાંબો ચોટલો રાખે છે, તો વિદ્યાર્થી મિત્રો આ વાક્ય કેવું છે? ખોટું, એટલે શું લખશું? મરઝર। સુધારેલ વાક્ય મમ્મી લાંબો ચોટલો રાખે છે। બીજું છે પાણીના ભારથી વાદળ પડી જાય છે, તો આ વાક્ય કેવું છે? ખોટું, ક્યારેય પાણીના ભારથી વાદળ પડે નહીં। સુધારેલ વાક્ય પાણીના ભારથી વાદળ પડી જતા નથી, એમ લખવાનું। રોકેટ આકાશમાં ઉડે ત્યારે લીટા દેખાય છે, આ વાક્ય કેવું છે? સાચું, એટલે શું લખવાનું? ઝરમર। એના પછી ચોથું છે ખેતરમાંથી પર્વત જોઈએ ત્યારે રૂમાલ જેવો લાગે છે, તો આ વાક્ય કેવું છે? ખોટું, ખોટું એટલે મરઝર। સુધારેલ વાક્ય પર્વત પરથી ખેતર જોઈએ ત્યારે તે રૂમાલ પાથર્યો હોય એવું દેખાય છે। ઉનાળાના વાદળોને શરદી અને કફ થાય છે, તો આ વાક્ય કેવું છે? મરઝર। સુધારેલ વાક્ય ઉનાળામાં વાદળાઓને શરદી અને કફ ક્યારેય થાય નહીં। તો હવે વિદ્યાર્થી મિત્રો, ચોકઠામાં સાચો ક્રમ લખો, એટલે આ ચોરસ આપ્યા છે આ બધા, એમાં આપણે સાચો ક્રમ લખવાનો છે। એમાં પહેલું છે ભફ, તો ભફની સામે શું આવશે? ત્રીજું, આ ત્રીજું વાક્ય છે એનો નંબર અહીંયા આપણે લખશું, કારણ કે ભફની સામે આ વાક્ય આવશે પાણી ભરેલા વાદળા। ત્યાર પછી છે રડવું, તો રડવું એટલે
શું આવશે? છઠ્ઠું, પેન્સિલની ધાર કાઢવી. તો અહીંયા લખો છઠ્ઠું. પછી ત્રીજું છે કિટ્ટા. તો કિટ્ટાની સામે શું આવશે? પહેલું વાક્ય, ઝાડ અને પંખી વચ્ચે અબોલા. પછી છે ધુમાડો. તો એની સામે બીજું આવશે આકાશની પાટી પર લીટા. પછી છે જિજ્ઞાસા. તો એની સામે આવશે ચોથું, મને ઘણા ઘણા પ્રશ્નો થાય છે. પછી છે ટાલ. તો એની સામે આવશે પાંચમું, પપ્પાના માથે ચાંદો. પછી છે ઢાલ. તો પાંચમું, પપ્પાના માથે ચાંદો. હવે વિદ્યાર્થી મિત્રો, આવું થાય તો કોણ અને શું બોલે, તેને કેવું લાગે અને સાથે મળીને વિચારો અને વાક્ય પૂરું કરો. તો ઉદાહરણ આપ્યું છે કે શિયાળામાં ટુવાલને તડકે સૂકવીએ તો ટુવાલ કહે, આ છોકરો રોજ કેમ નાતો નથી. પછી બીજું છે, ટાયરમાં પંચર પડે તો સાયકલ કહે, હું એક પગે લંગડી થઈ ગઈ, હવે નહીં ચાલી શકું. તો એમ લખો તમે. હવે એના પછી બીજું છે, બરફને તડકામાં મૂકો તો બરફ કહે, મને ક્યાં ઠંડી લાગે છે કે તમે મને અહીં તડકામાં મૂક્યો. એના પછી છે ત્રીજું, આંબા પરથી કેરી ખરી પડે ત્યારે આંબો કહે, કેમ અહીં રહી અને તું ગરમીથી કંટાળી ગઈ. એમ કહે છે કે કેમ અહીં રહી અને તું ગરમીથી કંટાળી ગઈ. તો હવે વિદ્યાર્થી મિત્રો, ચોથું આપ્યું છે કે ધૂળ પર વરસાદના ટીપાં પડતાં ધૂળ કહે, હાશ કાળજળ, ગરમીથી હું કંટાળી ગઈ હતી, હવે ટાઢક થઈ. તો ત્યાર પછી છે વિદ્યાર્થી મિત્રો, શબ્દ શોધો અને વાક્ય બનાવો કે શબ્દોના અર્થ જાણો અને લગભગ સરખા જુઓ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પહેલું આપ્યું છે કે 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ. તો 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ શું આવશે એના વિશે વાક્ય લખવાનું, કે પંખીઓ બગીચામાં કલરવ કરે છે. તો અહીં લખો, પંખીઓ બગીચામાં કલરવ કરે છે. ત્યાર પછી છે 13મા અને 15મા અક્ષરથી બનતો શબ્દ. તો આ 13મું અને 15મા અક્ષરથી બનતો શબ્દ લખવાનો છે. તો શું આવશે 13મા અને 15મા શબ્દથી બનતો અક્ષર? મારા દાદી દરરોજ સવારે પંખીને ચણ નાખે છે. તો અહીં લખો, મારા દાદી પંખીને રોજ ચણ નાખે છે. ત્યાર પછી છે 9, 10 અને 17મા અક્ષરથી બનતો શબ્દ. 9, 10, 14 અને બીજા અક્ષરથી બનતો શબ્દ. તો એમાં શું આવશે? એમાં આ આવશે કે પંખીઓ બગીચામાં કલરવ કરે છે. પછી આ બીજામાં આ આવશે અને ત્રીજામાં આવશે, હવે લખાવું છું, કે મોરની કલગી મોરની શોભામાં વધારો કરે છે. તો અહીં લખો, મોરની કલગી શોભા વધારે છે. એના પછી છે 11, 14, 7 અને 8મા અક્ષરથી બનતો શબ્દ.
अग्यार चौद सात और आठमा अक्षर थी बनतो शब्द शू थाय तो के पोरसायो। तो आलापे रॉकेट बनाव्यो ने एना पप्पा पोरसाया। लखो आलापे रॉकेट बनाव्यो ने तेना पप्पा पोरसाया। एना पछी छे पहला त्रीजा चौथा पांचमा अने छठा अक्षर थी बनतो शब्द तो शू आवशे। फोरम नो परीक्षा में प्रथम नंबर आवता ते राजीनी रेड थई गई। लखो फोरम नो परीक्षा में प्रथम नंबर आवता ते राजीनी रेड थई गई। बराबर। हवे गीतड़ू आव्यू भाई गीतड़ू चाल आपणे फरवा जाइए। तो आ गीत तमारे तमारी जाते गावानुं रहेशे। एना पछी छे के मजा पड़े तेवा प्रश्नो बनावो अने वर्गमां रजू करो अने खूब मजा पड़े तेवा प्रश्नो नोटिस बोर्ड पर मूको। हवे उदाहरण आप्युं छे के घंटने जोरथी वगाड़वामां आवे छे। तो प्रश्न पहेलो ए बिચારો બહેરો નહીં થઈ જાય। પ્રશ્ન બીજો એણે શું ખોટું કર્યું એટલે રોજમાર ખાવો પડે છે। તો આનો જવાબ શું આવશે પ્રશ્ન પહેલાનો ને બીજાનો એ અહીંયા લખવાનો રહેશે। હવે અહીંયા આપ્યું છે કે સાબુથી ગંદા કપડાં ધોવામાં આવે છે તો એમાં પ્રશ્ન પહેલો શું બનશે કે એ બિચારા કફાટી નહીં જાય। તો અહીં લખો એ બિચારા ફાટી નહીં જાય। કપડાંને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય। લખો અહીંયા કપડાંને બદલે પહેરનારને ધોવામાં આવે તો કપડાં ગંદા થાય।